જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘણી બધી થિયરી ને રિલેટેડ એક્ઝામ્પલ પણ જોઈ રહ્યા, રાઈટ? આજના લેક્ચરમાં શું છે? તે નવું કંઈ નથી. લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા એને થોડું ડીપમાં ભણવાનું છે. ઓકે, તો વધારે ટાઈમ ન લેતા ક્વેશ્ચન તરફ જઈએ. મટીરિયલ અનુસાર 47 નંબરનો પ્રશ્ન, 47. નામ સાંભળો પહેલા, લુડવિગ બોલ્ટઝમેન. વૈજ્ઞાનિકનું નામ શું છે? લુડવિગ બોલ્ટઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. હવે જો આ બે નામ પરથી કઈ યાદ આવતું હોય તો ધોરણ 11માં દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં યાદ છે આલેખ આવતો હતો બોલ્ટઝમેન અને મેક્સવેલનો. જો યાદ આવે તો બરોબર, નહીં તો બીજી રીતે યાદ કરવાનો ટ્રાય કરું. મહત્તમ સંભાવ્યતા ઝડપ યાદ છે, URMS, UMP ને આપણે સબ ભણ્યા હતા. ચલો, યાદ આવે તો બરોબર, અધરવાઇઝ ફરીવાર એ જ ટોપિક આપણે ભણવાનો છે. ઓકે, રાસાયણિક ગતિકીમાં પ્રશ્ન શું કહે છે કે જે લુડવિગ બોલ્ટઝમેન, અહીંયા આખું એનું નામ આપ્યું છે, 11માં અડધું નામ હતું, લુડવિગ બોલ્ટઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલના આલેખની મદદથી તમારે અણુઓનો અંશ અને ગતિ ઉર્જાનો ઉપયોગ કરી પ્રક્રિયા પર એની શું અસર થાય છે એ સમજાવવાનું છે. પ્રશ્ન શું થયો આપણો કે બોલ્ટઝમેન અને મેક્સવેલનો જે આલેખ આપણે દોરવાના છીએ એ આલેખ કોની કોની વિરુદ્ધ છે? અણુઓનો અંશ એ તેમ ભણી ગયા, ગતિ ઉર્જા એ પણ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. તો આ બંને વિરુદ્ધ આલેખ દોરવાનો અને એની અસર પ્રક્રિયા પર કેવી પડે છે એને સમજાવવાનું છે વિસ્તારથી. ખ્યાલ આવી ગયો? ચલો, પહેલી વસ્તુ કે આ મેક્સવેલ અને બોલ્ટઝમેનનો જે નિયમ હતો ને એ અસંખ્ય અણુઓની ગતિ ઉપર હતો. શું હતો? તે કે ભાઈ આસપાસ જેટલા પણ વાયુ માટે હતો, યાદ છે કે આપણી આસપાસ જેટલા પણ વાયુના કણો છે એ બધા એક સમાન ગતિ ઉર્જા ધરાવતા હોતા નથી, એવું 11માં સમજાયું હતું. તો આપણે અહીંયા શું કામ છે? તે કે રાસાયણિક પ્રક્રિયામાં તો પ્રક્રિયકો આવે અને એ પ્રક્રિયકો અસંખ્ય અણુઓથી બનેલા હોય, રાઈટ? તો એ આલેખનો ઉપયોગ અહીંયા સમજાવવાનો એ છે કે આપણી પ્રક્રિયામાં ભાગ લેતા જેટલા પણ પ્રક્રિયકોના અણુઓ છે એ બીજા સાથે અથડાય છે ત્યારે એક સમાન ગતિ ઉર્જા હોતી નથી, એની આપણે વિગતવાર અહીં સ્ટડી કરશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રક્રિયામાં સ્ટાર્ટિંગ ક્યાંથી આપવાનું? કે જે મેક્સવેલ અને બોલ્ટઝમેનનો મેન સિદ્ધાંત છે ત્યાંથી જ આપવાનું. શું? તો કે પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝમાં બધા જ અણુઓ એક સરખી ગતિ ઉર્જા ધરાવતા નથી. જેમણે મેં તમને સમજાવ્યું કે ધારો કે હું પ્રક્રિયા સ્ટાર્ટઅપ કરાવું તો એ પ્રક્રિયામાં ભાગ લેતા જેટલા પણ સ્પીસીઝ છે એટલે કે ઘટકો છે એ બધા પાસે એક સરખી ગતિ તો હોવાની છે નહીં, રાઈટ? તો એક સરખી ગતિ ન હોય તો તમે એમાં કોઈ પણ એક અણુની વર્તણૂકની પરિશુદ્ધતાને આધારે પ્રક્રિયાની આગાહી કરી શકતા નથી. આગાહી કરવી કેવી પડે છે? મુશ્કેલ. હું એમ કહું, મારી પાસે 10 પ્રક્રિયકોના અણુઓ છે અને 10 માંથી બધાના અણુઓની ગતિ ઉર્જા કેવી છે? જુદી જુદી. તો હવે એમાંથી કોઈ એક પ્રક્રિયકના અણુની ગતિના આધારે હું શું કહી શકું કે આ પ્રક્રિયા 10 મિનિટમાં પૂરી થઈ જવાની છે? તો કે ના, કોઈ એક અણુના ચોક્કસ મૂલ્યના આધારે તમે આગાહી કરી શકતા નથી. કેમ? તે બાકીના 9ની ગતિ ઉર્જા અલગ અલગ હોય તો પ્રક્રિયાનો વેગ એના આધારે બદલાઈ જાય ને, હા? ના, તો અહીંયા પણ આપણે એ જ સ્ટડી કરવાના છીએ કે કોઈ પણ અણુઓની ગતિ ઉર્જા એક સમાન હોતી નથી અને એક અણુની ગતિના આધારે પ્રક્રિયાની આગાહી કરી શકાતી નથી. ક્લિયર? તો આગળનો પોઈન્ટ શું કહે છે? ચલો, બોલ્ટઝમેન અને મેક્સવેલ એને ઘણા બધા અણુઓનો શું કર્યો? તે કે અલગ અલગ અણુઓની વર્તણૂકનો અભ્યાસ કર્યો. અભ્યાસના આધારે તેમણે એક સાંખ્યાકીક શાસ્ત્રના ઉપયોગથી આલેખ રજૂ કર્યો. મિત્રો, બધી વસ્તુ 11માં આવી ગઈ છે. તમને ખબર છે કે મેક્સવેલ અને બોલ્ટઝમેને એક આલેખ રજૂ કર્યો હતો જેમાં અણુઓની વર્તણૂક દર્શાવતા હતા. યાદ આવે છે? ન યાદ આવતો હોય તો પોઈન્ટ તમારે ફરીવાર યાદ રાખવો પડશે. કેટલા પોઈન્ટ ભણ્યા? 3. પહેલો પોઈન્ટ શું ભણ્યા? બધા જ અણુઓની ગતિ ઉર્જા સરખી હોતી નથી અને પ્રક્રિયામાં કોઈ એક અણુના આધારે તમે પ્રક્રિયા આગળ વધશે કે નહીં વધે એની આગાહી ક્યારે કરી શકતા નથી. અને ત્રીજો પોઈન્ટ શું શીખ્યા? કે મેક્સવેલ અને બોલ્ટઝમેને એક સંખ્યાત્મક, આપણી ભાષામાં કહીએ ને તો ગાણિતીય સ્વરૂપ આપ્યું જેના આધારે પ્રક્રિયાને સમજી શકાય. તો કયું સ્વરૂપ હતું?
પહેલા તો તમે એ સમજી લો અણુઓનો અંશ આગળના લેક્ચરમાં ભણી ગયા અણુઓનો અંશ એટલે શું થાય તો કે ગતિ કરતા અણુઓની સંખ્યા ne અને ટોટલ અણુઓની સંખ્યા nt બેના ગુણોત્તરને કહેવાય અણુઓનો અંશ ne એટલે જે ગતિ કરે છે તેઓ nt એટલે બધા મિક્સ અપ ગતિ કરતા પણ અને ન કરતા પણ અણુઓની સંખ્યા ટોટલ સંખ્યા ઓકે તો ne કોણ તો જો સમજાવ્યું છે ગતિ ઊર્જા ધરાવતા અણુ nt એટલે કોણ કુલ અણુઓની સંખ્યા તો ધારો કે હું આ અણુઓની સંખ્યાના ગુણોત્તર જેને કહેવાય અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઊર્જાનો આલેખ દોરું તો શું થાય જો તો અણુઓનો અંશ લીધો ગતિ ઊર્જા લીધી તો આલેખ દોર્યો તો આલેખ કેવો મળ્યો તમને વક્ર મળ્યો દેખાય છે બધાને આલેખ અહીંયા જો અહીં પર હું ફરીવાર ચલાવું છું અમારો વક્ર આલેખ મને મળ્યો ક્યારે અણુઓનો અંશ અને ગતિ ઊર્જા વિરુદ્ધ દોરવામાં આવે ત્યારે અને આવું પણ આવી ગયું હતું 11 માં અને યાદ છે મારે આ બિંદુને આપણે શિખર બિંદુ કહેતા હતા જે મહત્તમ અણુઓની સંખ્યા દર્શાવે છે અને તમે જેમ જેમ ઉપર જાઓ એમ અણુઓનો અંશ શું થાય વધતો જાય તો આ ઉપર હું પહોંચ્યો તો શિખર પર મને સંખ્યા કેવી મળશે મેક્સિમમ મળે ને તો અહીંયા મહત્તમ અણુ હશે શિખર બિંદુ પર મહત્તમ સંભાવ્ય ગતિ ઊર્જા કહે છે એટલે કે શિખર બિંદુ પર જેટલા પણ અણુઓ હશે એ બધા કેવા છે એક તો મહત્તમ અણુઓની સંખ્યા છે ત્યાં અને ગતિ ઊર્જા પણ વધારે જોવા મળે છે હવે નોટિસ કરો એક આ શિખર બિંદુની આ સાઈડ જાઓ ને તો મહત્તમ અણુઓનો અંશ ઘટતો જાય છે કારણ કે જેમ જેમ નીચે આવશે એમ અંશ ઘટ્યો આ સાઈડ જાઓ તો પણ શું થાય કે આ ગ્રાફનો જે અંશ છે એ બે સાઈડ ઘટે જ છે જેમ જેમ ગતિ ઊર્જા વધતી જાય એમ પણ અણુઓની સંખ્યા ઘટતી જાય છે અને જો પાછો આવું તો પણ અણુઓની સંખ્યા ઘટતી જાય છે તો આજે હું સમજાવું છું ને એને હવે તમારે લખાણમાં લખવાનું રહેશે ઓકે તો જો લખાણમાં કઈ રીતે લખવાનું આગળ ખબર પડી કે નહીં આગળ ત્રણ મુદ્દા એક આલેખ હવે આ આલેખને વણો ભાઈ આ આલેખ શું બતાવે છે કે આ જે આલેખ છે ને એ અણુઓનો અંશ અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ ધરાવે છે એ તો આલેખનું વર્ણન કર્યું આલેખ કોનો હતો અણુઓનો અંશ અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ આલેખ કેવો મળ્યો તમને વક્ર મળે છે તો એ વાત પણ સાચી આલેખ વક્ર હતો ઓકે વક્રનો વિસ્તાર તમે જોયો તો વિસ્તાર એટલે કયો હા એક આ વક્ર જે આલેખ મેં દોર્યો એની નીચેનો આ વિસ્તાર છે આ વિસ્તાર શું બતાવે છે એક આ જે વિસ્તાર છે ને એ વિસ્તાર તમને બે બાબત દર્શાવે છે કે વિસ્તારમાં એક તો અણુઓનો અંશ રહેલો છે અણુઓનો અંશ એટલે કયો તે ગતિ કરતા અને ગતિ ન કરતા હોય એવા બધા અણુઓ ત્યાં છે બીજું એ વિસ્તાર શું બતાવે છે તે ગતિ ઊર્જાનો ભાગ દર્શાવે છે એ આખો વિસ્તાર તમે જોયો એવું બતાવે છે કે અહીંયા જે પણ અણુઓ છે ગતિ ઊર્જા કરતા અણુઓની સંખ્યા છે ઓકે અને વિસ્તાર આખો શું થયો ખબર પડી ગઈ તમને બે ભાગ બતાવશે એક તો અણુઓનો અંશ બતાવશે અને ગતિ ઊર્જાનો ભાગ બતાવે છે કયો વક્રનો વિસ્તાર ઓકે આમ આલેખમાં તમે જે શિખર બિંદુ જોયો શિખર બિંદુ તો ને એ સૌથી વધારે સંભાવ્ય ગતિ ઊર્જા દર્શાવે છે આ શિખર હું બતાવે છે સૌથી વધારે સંભાવ્ય ગતિ ઊર્જા દર્શાવે છે કેમ એવું કીધું કે આ ટોચ પર સૌથી વધારે અણુઓની સંખ્યા હશે તો એ લખ્યો છે અર્થ એટલે કે અણુઓનો મહત્તમ અંશ ગતિ ઊર્જા ત્યાં છે મેક્સિમમ અણુઓની સંખ્યા ત્યાં છે અને એની ગતિ ઊર્જા જે છે એનો અંશ ત્યાં છે શોર્ટમાં કહું તો શું કહેવા માંગે છે કે આ શિખર બિંદુ પર સૌથી વધારે અણુઓની સંખ્યા છે અને એ જે કે ગતિ ઊર્જા ધરાવે ને એને નામ અપાય મહત્તમ સંભાવ્ય ગતિ ઊર્જા ઓકે ચલો આગળ વધીએ ગતિજ ઊર્જા કઈ રીતે વધઘટ થાય કે જે શિખર બિંદુ હોય ને એ બંને બાજુ અણુઓની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે જે મેં હમણાં દર્શાવ્યું એક શિખર બિંદુ પર શું હશે મહત્તમ સંભાવ્યતા ઝડપ ગતિ ઊર્જા પણ તમે જો આ સાઈડ જશો તો અણુઓની સંખ્યા ઘટશે આ સાઈડ જશો તો અણુઓની સંખ્યા ઘટશે બસ એ જ કહે છે શોર્ટમાં આખો આલેખ મેં તમને પહેલા જે સમજાવ્યો એ જ છે કેટલા પોઈન્ટ યાદ રાખવાના આ તો ખબર પડી ગઈ ત્યારબાદ નવા પોઈન્ટ શું જે આલેખ આપણે સમજ્યા એનું જ વર્ણન અહીંયા કરવાનું રહેશે પહેલું તે આલેખ કોના વચ્ચે સંબંધ દર્શાવે છે અણુઓનો અંશ ગતિ ઊર્જા આલેખ કેવો મળ્યો વક્ર કઈ બાબત યાદ રાખવાની તે જે આલેખનો વિસ્તાર છે એ બે બાબતને ધ્યાનમાં રાખી
એક તો અણુઓના અંશ અને એની ગતિ ઊર્જાને. અણુઓનો અંશ સૌથી વધારે ક્યાં? શિખર બિંદુ પર. અણુઓની અંશની ગતિ ઊર્જા પણ ત્યાં જ વધારે છે, રાઈટ? ઓકે, હવે ગતિ ઊર્જા વધઘટ કઈ રીતના થાય? તો શિખર બિંદુ પર કેવી છે? ન્યુટ્રલ જેવું થયું, અને આમ જાય તોય ઘટે, આમ જાય તો પણ ઘટે. શું ઘટે? અણુઓનો અંશ ઘટે. ઓકે, થિયરી પૂર્ણ. કેટલા નંબરની? 47, જે આપણે મેક્સવેલ બોલ્ટઝમેન ના અનુસાર સમજાવી. આગળની થિયરીમાં વધીએ. ક્વેશ્ચન નંબર 48. જો મિત્રો, 11માં માં આખી થિયરી આવી ગઈ છે, છતાં પણ આપણે ડિટેલમાં સમજ્યા છીએ, એટલે એવું ન થવું જોઈએ કે સરે થિયરી ભગાડી દીધી. ઓકે, આવશે ને? એકદમ સિમ્પલ મુદ્દા છે, વાંચશો તો પણ યાદ રહી જાય એવા છે, પણ બોર્ડ વર્ક મેં કર્યું એ રીતે વાંચજો. ક્લિયર? ચલો આગળ. ક્વેશ્ચન નંબર 48 શું કહે છે? તો કે જે અણુઓનો અંશ છે એ તો હમણાં આપણે જોઈ લીધો, એ અને તાપમાન વચ્ચે શું સંબંધ છે? એ સંબંધને બોલ્ટઝમેન મેક્સવેલના આલેખ દ્વારા સમજાવો. હવે યાદ આવે તો મેં લાસ્ટ લેક્ચરમાં જે સમજાવ્યું ને એ રિપીટ થાય છે અહીંયા. તાપમાન વાળી થિયરી સમજાવી હતી કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધે તો વેગ કેટલો થાય? બમણો થાય. એ થિયરી આપણે અહીંયા રિપીટ કરશું. પ્રશ્ન કહો પડી? અણુઓનો અંશ અને તાપમાન વચ્ચેનો સંબંધ કોના દ્વારા સમજાવશો? મેક્સવેલ બોલ્ટઝમેનના આલેખ દ્વારા. ઓકે, તો ચલો પેલા આલેખ ભરી નાખશું. ઓકે, બુક પ્રમાણે તમે પેલા વાક્ય લખો તો વાંધો નથી, પણ શરૂઆત આલેખથી આપો તો સારી રહેશે. આલેખ કોની કોની વિરુદ્ધ છે? ચલો, એક આલેખમાં અણુઓનો અંશ આવશે વાય એક્સિસ પર, જો મેં એન દર્શાવ્યો ખાલી. ઓકે, ત્યારબાદ અહીંયા આવશે ગતિ ઉર્જા ઈ, અને એ આલેખ કઈ રીતે દોરવાનો? એક્સ એક્સિસ વાય એક્સિસ તો ખબર પડી ગઈ. હવે ટી અંશ સેલ્સિયસ તાપમાન લઈ લો. કેટલું તાપમાન? ટી જેટલું તાપમાન લઈ લો. તો પહેલો આલેખ તમને ખબર જ છે કે અણુઓનો અંશ અને ગતિ ઉર્જાનો કેવો મળે? વક્ર મળે. હજી અમને જોયું આલેખ કેવો મળે? વક્ર. તો ચલો આ વક્ર આલેખ હું દોરી નાખું છું ટી તાપમાને. બધાને દેખાય છે આ ટી અંશ સેલ્સિયસ તાપમાને દોર્યો. હવે એવું કે છે કે આ આલેખમાં જે ટી તાપમાને તમે આલેખ દોર્યો ને, એ તાપમાનમાં 10 અંશ સેલ્સિયસ વધારી દો. હવે 10 સેલ્સિયસ તાપમાનનો શું કરવાનું કે છે? વધારો. તો તમે જેવો વધારો કરો ને, આ આલેખ કંઈક આ ટાઈપનો થઈ જાય છે. જોયો બધાએ? 10 અંશ સેલ્સિયસ તાપમાન વધાર્યું તો ગ્રીન કલરનો આલેખ જોયો તમે કેવો થઈ ગયો? તો કે પહેલાના તાપમાનના આલેખ કરતા થોડો આમ ખેંચાઈ ગયો, પહોળો થઈ ગયો. અને આની પહોળાઈ એવું બતાવે છે કે હવે ગતિ ઉર્જા કરતા અણુઓની સંખ્યા વધી, ગતિ ઉર્જામાં વધારો થયો. અને કેટલો થયો? તો જો તો પેલા એટલો ભાગ હતો, હવે એટલો ભાગ થઈ ગયો, બમણો થઈ ગયો. દેખાય છે? તો આ શું કહેવા માંગે છે? કે જ્યારે પણ તાપમાન વધારશો ત્યારે આ વક્રની નીચેનો સપાટી વાળો ભાગ કે જે ગતિ કરતા અણુઓનો અંશ હતો, અથવા જે અણુઓની સંખ્યા ગતિ કરતી હતી, ગતિ ઉર્જા ધરાવતી હતી, એનો અંશ હતો, એવો કેટલો થઈ ગયો? બમણો. એનો મતલબ એવો પણ થયો કે આ પહોળો થયો તો વેગ પણ વધ્યો હશે. ઓકે, લોડિંગ ન લેતા થિયરી ફરીવાર સમજાવું છું, પહેલેથી સ્ટાર્ટ કરું છું. હવે આપણે લખાણ સહિત જોશું. શરૂઆત તો ખબર પડી ગઈ પ્રશ્ન. ઓકે, એક્સ એક્સિસ પર કોણ? અણુઓનો અંશ. વાય એક્સિસ પર કોણ? ગતિ ઉર્જા. પહેલો આલેખ કયો આવશે? ટી અંશ સેલ્સિયસ તાપમાન વક્ર. ઓકે, બીજો આલેખ કયો આવશે? 10 અંશ સેલ્સિયસ તાપમાન. હવે આલેખને વર્ણન કરીને સમજાવીએ. વર્ણન શું કહે છે? જો તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વક્રમાંનું મહત્તમ અણુઓનું અંશનું શિખર જમણી બાજુ ખસે છે. ટી અંશ સેલ્સિયસ તાપમાન શિખર બિંદુ ક્યાં હતું? અહીંયા હતું. હવે 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરું તો આ શિખર બિંદુ કઈ બાજુ ટ્રાન્સફર થઈ જશે? તો એવું કહે છે જમણી બાજુ ખસે છે. તમારી મારી બંને જમણી બાજુ કઈ થાય? આ સાઈડ. તો જે શિખર બિંદુ 30 અંશ સેલ્સિયસ તાપમાને અહીંયા હતું, કે ટી પ્લસ 10 અંશ સેલ્સિયસ તાપમાને જમણી બાજુ ખસ્યું, ધેટ મીન્સ કે ગતિ ઉર્જામાં વધારો થયો. ગતિ ઉર્જા વધી એટલે પ્રક્રિયાનો વેગ વધ્યો. હા, યાના ક્લિયર? ચલો, એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો બેટા. હવે આ થિયરીના એન્ડિંગ તરફ જઈએ. આખું વર્ણન સમજાવવાનું રહેશે. કોનું? વક્રનું. પહેલો પોઈન્ટ, ટી અંશ સેલ્સિયસના તાપમાનનો આલેખ કરતા ટી પ્લસ 10 અંશ સેલ્સિયસના આલેખનું શિખર બિંદુ જમણી તરફ ખસેલું દેખાય છે. હવે જમણે જ બોલ્યો હું આલેખ પરથી.
કે T અંશ સેલ્સિયસ તાપમાનની સાપેક્ષમાં તમે જો તો 10 અંશ સેલ્સિયસ તાપમાન વધેલું જે છે એનો આલેખ જમણી બાજુ વધારે ખસેલો છે એટલે કે ગતિ ઊર્જા વધી છે હા યાના ક્લિયર ચલો આનો અર્થ શું થાય કે કી બાજુ વધારે ઊર્જા છે એ તો સાબિત થઈ ગયું કે ગતિ વધે તો ઊર્જા વધે ચલો શિખરની ઊર્જા ઊંચા તાપમાને વધે છે એ વાત પણ સાચી જે શિખર બિંદુ હોય ને ત્યાં જેટલું તાપમાન વધે એટલી ઊર્જા વધે એ તો આપણે અત્યારે જોયું કે T અંશ સેલ્સિયસ તાપમાને કેટલો હતો જે શિખર બિંદુ હતું એ 10 અંશ સેલ્સિયસ તાપમાને આગળ વધ્યું અને જમણી દિશામાં વધે એટલે ગતિ ઊર્જા વધે y એક્સિસ કોની છે ગતિ ઊર્જાની છે ને ઓકે અને ઉચ્ચ તાપમાને બીજું તમને શું જોવા મળ્યું તે ભાઈ વક્ર પહોળો થાય છે જો તો થયો પહોળો પેલા એટલો હતો હવે આમ પહોળાશ પકડી અને પહોળાશ પકડી y દિશામાં એનો અર્થ એવો થયો કે તે જમણી બાજુ પ્રસરણ લાગવા લાગ્યો છે ફેલાવા લાગ્યો છે શોર્ટમાં તાપમાન વધતા ગતિ ઊર્જા વધે છે વક્ર પહોળો થાય છે અને એ જ દિશામાં ઊંચી ઊર્જા ધરાવતા કણોનું પ્રમાણ પણ વધી જાય વાત સાચી પહેલા જે નોર્મલ ગતિ કરતા હતા એટલે એ ક્યાં ગયા બધા ઉપર જતા હતા અણુ સંખ્યા ગતિ કરતા વધતી જતી હતી પણ એ નોર્મલ ગતિ હતી હવે તાપમાન વધાર્યું ને તો એ બધાની ગતિમાં શું થયો વધારો અને તમે જાણો છો કે ધીમે ધીમે ગતિ કરતા હોય એનું કારણ હોય ઊર્જા ઓછી હોય પણ બાહ્ય તાપમાન મળે એટલે ઊર્જા વધે અને પછી ગતિ ઊર્જા વધારે દે એટલે આલેખ કેવો થઈ જાય પહોળો થઈ જાય ઓકે શોર્ટમાં બંને વક્રમાં ખાસિયત શું તે બંને વક્રની અંદર જે ક્ષેત્રફળ હતું ને ધારો કે આ પહેલા વક્રની વાત કરું તો એનું ક્ષેત્રફળ એટલું જ રહેશે એ વધઘટ થવાનું નથી અને બીજું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એટલું જ રહેશે જે નવું બન્યું એટલે ટોટલ ક્ષેત્રફળ બંને વક્ર માટે તો અચળ જ છે પહેલા વક્ર માટે એટલું ક્ષેત્રફળ રહેશે બીજા વક્ર માટે આ ડબલ થઈ ગયું કેમ તે હંમેશા સંભાવના તો એક જ હોય ને હું ટોસ ઉલાડો તો કાટ પડે કાં તો છાપ પડે બંને થાય નહીં એટલે બંને વક્ર માટે પોતપોતાના ક્ષેત્રફળ ત્યાં અચળ જ રહે છે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થતો નથી ચલો આમ જોઈએ તો શું જોવા મળ્યું તે કે આકૃતિમાં તમે જોયું કે જે 10 સેલ્સિયસ તાપમાનનો વધારો કરેલો આલેખ છે એ નોર્મલ તાપમાનની સાપેક્ષમાં વેગ બમણો દર્શાવશે કેમ બમણો દર્શાવશે તે બધાએ જોયું અહીંયા ક્ષેત્રફળ બમણું તો એમાં ગતિ ઊર્જા કરતા કણોની સંખ્યા પણ બમણી તો વેગ પણ બમણો થાય છે સ્પીડ નથી પડતી બેટા સમજાય છે ઓકે ચલો આગળ જુઓ આનો અર્થ શું થાય તાપમાનમાં 10 અંશ સેલ્સિયસ વધારતા વેગ બમણો થાય છે અને આપણે લાસ્ટ વિડીયોમાં પણ ભણી ગયા હતા તો આઈ હોપ કે આ થિયરીમાં તમને મજા આવી છે કે આ બધી વસ્તુ આપણે આગળ ભણી ગયા તાપમાન 10 નો વધારો કરતા વેગ બમણો થાય છે ઓકે આ તો તાપમાન સાથેનો સંબંધ થયો ને હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ આ થિયરીમાં હું નાખી દઉં છું કોનો સક્રિયકરણ ઊર્જાનો એ આ થિયરીમાં એડ કરી દેજો અને તમારા નવો પ્રશ્ન બનાવવો પડે નહીં કે ભાઈ સક્રિયકરણ ઊર્જા અને અણુઓના અંશ વચ્ચે સંબંધ શું છે સક્રિયકરણ ઊર્જા અને અણુઓના અંશ વચ્ચે સંબંધ શું છે તે કે એમસીક્યુમાં પૂછાઈ શકે જેડબલી નીટ માંથી ઓકે શું તે કે તાપમાન વધારશો તો અણુઓનો અંશ પણ વધશે એટલે એવું કેવા માંગે છે તાપમાન વધે ને તો અણુઓની સંખ્યા પણ વધે અણુઓનો અંશ એટલે ઓલો ગુણોત્તર વધશે ગતિ ઊર્જા વાળો તો લખો એટલે કે નોટ કરી લેજો જે સક્રિયકરણ ઊર્જાના કરતા વધારે ઊર્જા કણો સાથે અથડાય આનો અર્થ શું થાય આનો અર્થ સીધો સાધો સમજી લેજો કે જે કણોની પાસે પોતાની જે ગતિ ઊર્જા છે ને એ સક્રિયકરણની ઊર્જા કરતા વધારે હશે ને તો અંદરોઅંદર અથડામણ અનુભવશે અને છેલ્લે હું આપે નિપજ એવું આપણે આગળ ભણી ગયા તો સક્રિયકરણ ઊર્જા કરતા વધારે ઊર્જા ધરાવતા કણો એકબીજા સાથે અથડાય છે ફોર એક્ઝામ્પલ આમાં 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારે છે ને તો 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારે ધરાવતા અણુઓનો આલેખ એ સક્રિયકરણ ઊર્જા કરતા તો વધારે હશે અને એના કરતા વધારે છે તો ઊર્જાના અણુઓની સંખ્યા પણ કેવી છે બમણી તો વેગ પણ બમણો થઈ જાય છે આ છેલ્લા પોઈન્ટ નો અર્થ તમને કહી દઉં સક્રિયકરણ ઊર્જા વધશે અણુઓનો અંશ વધશે પણ શીખવાનું શું તો કે યાદ રાખજો જે નોર્મલ ગતિ ઊર્જા કરે છે એવા કણોની ગતિ ઊર્જા જો સડનલી વધી જાય કોના કરતા સક્રિયકરણના ઊર્જા કરતા તો યાદ રાખજો કે ગતિ કરતા અણુઓની સંખ્યા વધશે તો વેગ પણ બમણો થશે કારણ કે એ સમયે તાપમાન વધેલ હોય છે
તો બંને થિયરી તમને સમજાઈ ગઈ હશે આઈ હોપ ન સમજાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે આગળનો પ્રશ્ન લાસ્ટ ક્વેશ્ચન 49 શું કહે છે એક આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો એમ કહો ને કે ચાલી ગયેલો છે લાસ્ટ વિડીયોમાં તો પણ ખોટો ન પડે એક પણ સ્ટેપ નવું નહીં પણ નામ અલગ આવ્યું શું આવ્યું તો કે આહેનિયસના સમીકરણથી કોના આહેનિયસના સમીકરણથી પ્રક્રિયાના વેગને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન સાથેનો સંબંધ સમજાવો એટલે કેવા શું માંગે છે કે તમારી પાસે આહેનિયસનું સમીકરણ તો છે જ પ્રક્રિયાના વેગવાળું રાઈટ તો એના આધારે તમારે સક્રિયકરણ ઉર્જા E અને તાપમાન વચ્ચેનો સંબંધ શોધવાનો છે શોર્ટમાં કહો ને તો ત્રણે ત્રણ વચ્ચે સંબંધ શોધી કાઢો પ્રક્રિયાના વેગ સક્રિયકરણ ઉર્જા E અને તાપમાન ત્રણે વચ્ચે સંબંધ શોધી કાઢો થિયરી પૂરી ઓકે મિત્રો ચલો જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ અને તાપમાન છે એ બંને વચ્ચેનો સંબંધ આહેનિયસ નામના વૈજ્ઞાનિકે ચોકસાઈ પૂર્વક કરીને આપ્યો હતો જે નીચે પ્રમાણે છે કયો વૈજ્ઞાનિક હતો આહેનિયસ કયો રિલેશન આપ્યો હતો તે આગળ આવી ગયું છે પ્રક્રિયાનો વેગ અને તાપમાન કયો કયો પ્રક્રિયાનો વેગ અને તાપમાન આ બંને વચ્ચેનો ખૂબ સારી રીતે એકદમ ચોકસાઈ પૂર્વક સંબંધ આહેનિયસ આપ્યો હતો જે કંઈક આવું હતું આગળ ભણ્યા હતા આવું કંઈ કે બરાબર આહેનિયસ કોન્સ્ટન્ટ A ઇન્ટુ ઈ રેઝ ટુ EA ના છેદમાં RT માઇનસ EA ના છેદમાં RT આવું સમીકરણ આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા કોનું છે આ આહેનિયસનું ઓકે થોડા પદો જોઈ લઈએ ચલો ભાઈ કે એટલે કોણ વેગ અચાક અને હંમેશા વેગ અચાક કોના સંપ્રમાણમાં હોય સંપ્રમાણમાં તો કે વેગ ના હોય છે રાઈટ આગળ આ ઈ એટલે શું છે એક્ટિવેશન ઓફ એનર્જી જેને સક્રિયકરણ ઉર્જા પણ કહે છે રાઈટ તાપમાન જાણો છો આર વાયુ અચાક એ જે આહેનિયસનો કોન્સ્ટન્ટ છે જેને તમે આહેનિયસ અવયવ પણ કહો છો બધો બધાને ખબર જ છે ચલો હવે આને ઘાતાંકમાં લઈ લઈએ આ સૂત્રને શેમાં લઈ લઈએ ઘાતાંકમાં તો બંને બાજુ જો ઘાતાંક લેવામાં આવે બંને બાજુ જો ઘાતાંક લેવામાં આવે તો શું થાય તો કે આનું થઈ જાય એલએન કે ઘાતાંક લીધો ને એલએન માં તો આ થઈ ગયો એલએન કે હવે આ જો ગુણાકારનો સંબંધ છે આ બંનેમાં તો એ ગુણાકારના સંબંધને ઘાતાંકમાં શેમાં દર્શાવો સરવાળામાં તો આ બેનો એલએન લગાડતો તો પહેલાનું બને એલએન એ બની ગયો બેટા પછી વચ્ચે શું આવે સરવાળો પછી આનો બને કે આ પણ એલએન ઈ ની આઘાત જોયું એલએન ઈ ની માઇનસ ઈ એના છેદમાં આરટી એટલું બની જાય ઓકે એલએન કેનો એલએન કે રાખો એલએન એ આના બરાબર શું થાય એલએન એ તો બેઠક મૂક્યું બેટા તો કોઈ પણ ની ઘાતાંક એ ક્યાં આવે આગળ તો આ એલએન ઈ ની ઘાતાંક છે એને ક્યાં મૂકશું આપણે આગળ તો આ ઉતારી દીધી નીચે માઇનસ ઈ એના છેદમાં આરટી વચ્ચે પ્લસ હોય તો કેવો થઈ જાય માઇનસ માઇનસ સક્રિયકરણ ઉર્જા ઈ એ છેદમાં આરટી અને એલએન નું મૂલ્ય ઈ બેઝ પર ઈ એટલે થાય 1 હંમેશા યાદ રાખજો એલએન ઈ બેઝ ઈ એટલે 1 થાય અહીંયાનો બેઝ કેટલો છે ઈ એટલે આનું મૂલ્ય થઈ ગયું 1 ઓકે ચલો આગળ વધો એલએન કેના એલએન કે એલએન એ માઇનસ ઈ એના છેદમાં આરટી હવે આને થોડુંક વ્યવસ્થિત ગોઠવી દઈએ કઈ રીતે ગોઠવીએ તો જો બધા અહીંયા એલએન કે તો આગળ હતો જ જે પાછળ હતા કોણ હતા માઇનસ ઈ એ છેદમાં આરટી એને આગળ લઈ લો સ્ટેપ આગળ પાછળ કર્યા છે એમાં કઈ નિશાની ફરક પડવાનો નથી તો જે માઇનસ વાળું સ્ટેપ હતું એને આગળ લખો તો અહીં લખાય માઇનસ ઈ એ ના છેદમાં આર અને બાજુમાં લખીએ 1/t કેમ આવું લખો છો હમણે સમજાવીશ અને એલએન એ સૂત્ર આખું જોઈ લીધું ઓકે હવે આને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવો સીધી રેખા લે કયું y બરાબર mx પ્લસ c સાથે જો આ લીધું છે કે y બરાબર mx પ્લસ c સાથે સરખાવો ને તો શું મળશે તે તમને y એક્સિસ મળી ગઈ ln k મળી ગઈ ઢાળ મળ્યો m કેટલો મળ્યો એટલે કે માઇનસ e ના છેદમાં r અને x એક્સિસ કેટલી મળી 1/t તો જો આલેખ કોનો દોરવાનો છે ખબર પડી ગઈ ln k વિરુદ્ધ 1/t નો આલેખ આપણે મેળવી શકીએ
અને આ સી કોણ છે તો કે સી એ આંતરછેદનું મૂલ્ય આપે હંમેશા રાઈટ તો આના પરથી આપણે આલેખ દોરવો હોય તો પહેલા તો એક્સિસ કઈ દોરવાની એ બધાને ખબર પડી ગઈ તો કે એક્સ એક્સિસ પર આવશે 1/t એટલે આ એક્સિસ પર જશે સમય વ્યસ્ત પ્રમાણમાં અને એલએન કે આવશે અહીંયા એટલે તો બધાને ખબર પડી ગઈ હવે આંતરછેદનું મૂલ્ય આપ્યું છે એલએન એ એટલે આ અક્ષિસ પર એલએન એનું મૂલ્ય અહીંયા આપણે દર્શાવ્યું કેમ અહીંયા દર્શાવ્યું તો કે એલએન એ આ એલએન અક્ષિસ સોલ્વ થઈ ગઈ અને આંતરછેદમાં મૂલ્ય મળ્યું મતલબ કે આ ભાગ થોડો મોટો હશે આ આંતરછેદ દર્શાવે એટલો એરિયા ઓકે એ કેટલો છે તો એલએન એ જેટલો છે એટલે આપણે એટલું ધારીએ હવે તો કે ઢાળ આપ્યો છે માઇનસ ઈએ ના છેદમાં આર એટલે ઘટે છે જો ઘટતો ઢાળ આપ્યો આપણે ઓકે ઢાળ કેટલો લખ્યો માઇનસ ઈએ ના છેદમાં આર એલએન એ કોણ છે આંતર છે હવે હું જે બોલું છું એને લખી કાઢો થિયરી પૂરી ઓકે જો લખીએ મિત્રો પોઈન્ટ નંબર 1 આ આલેખ કેવો મળ્યો તમને સીધી રેખામાં દેખાય સીધી રેખા હા ઢાળનું મૂલ્ય કેવું મળ્યું ઋણ મળે છે કેટલું મળે છે તો કે આપણે લખેલું છે માઇનસ ઈએ ના છેદમાં આર ઓકે હવે તમે શું કરો તે આલેખમાં સક્રિયકરણ ઊર્જા અને એ ની ગણતરી કરો કોની સક્રિયકરણ ઊર્જા અને એ ની ગણતરી કેમ તે પ્રશ્ન તમે વાંચો હોય તો તમને ખ્યાલ હશે પ્રક્રિયાના વેગ તાપમાન એ બધા વચ્ચે સંબંધ મેળવવાનો છે રાઈટ સંબંધ આના જે મળશે તો ગણતરી કરશો તો આંતરછેદ કેટલો હતો એલએન એ એકને એક વસ્તુ રિપીટ થાય છે આંતરછેદ કેટલો એલએન એ આલેખમાંથી ઢાળનું મૂલ્ય કેટલું મળ્યું તો કે ઢાળ મળ્યો તમને માઇનસ ઈએ ના છેદમાં આર રાઈટ કોના કોના વચ્ચે સંબંધ છે તો કે અહીંયા જોશો ને તો એક સંબંધ મેં એવો ધાર્યો છે કે સક્રિયકરણ ઊર્જા અને તાપમાનનો વ્યસ્ત સંબંધ છે તાપમાનનો વ્યસ્ત સંબંધ છે રાઈટ પણ આ આ દેખ ના આવ્યો તો કે એ બધા ઢાળનું મૂલ્ય દેખાય છે ઢાળ કેટલો આપ્યો છે માઇનસ ઈએ ના છેદમાં આર અને માઇનસ ઈએ ના છેદમાં આર એ અહીંથી જ ખબર પડે છે કે આ એક જ પદમાં હોવાના કારણે બંને સમપ્રમાણમાં છે એટલે ઈએ અને 1/t સમપ્રમાણમાં હોય તો એ 1/t ના જ રહે છે ને આખા આખા 1/t ના જ સમપ્રમાણમાં રહે છે એ ક્યાંથી પણ મેળવે આ ન મેળવું હોય તો બીજી રીતે પણ હું તમને શીખવાડીશ ઓકે જો બીજી રીતે કઈ ના થાય અત્યાર સુધી શું શીખ્યા કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ અચળાંક કે એ કોના બરાબર થાય એના વેગ બરાબર હા એના અને લાસ્ટ થિયરીમાં હમણાં તો ભણ્યા તાપમાન વધે વેગ વધે તાપમાન વધે વેગ વધે સમપ્રમાણમાં ત્યાં ને તો નો રિલેશન મળી ગયું કે પ્રક્રિયાનો વેગ અચળાંક એ વેગના બરાબર જ થાય અને એ પણ તાપમાનના કેવો હોય સમપ્રમાણમાં તો હું લખી શકું ને કે પ્રક્રિયાનો વેગ અચળાંક એ વેગના બરાબરમાં હોય તો જે રીતે તાપમાનના સમપ્રમાણમાં હોય તો ઈએ ના કેટલા થાય વ્યસ્ત પ્રમાણ કેમ તો ધારો કે આ ઈએ ને ક્યાં થાતો બેટા અહીં છેદમાં અને તાપમાનને લઈ લો તો લખાય હું આખું ટી ચલે છે 1/ઈ લખાય તો જ્યાં ટી સમપ્રમાણમાં હતા વેગના ને 1/ઈ કેવો થઈ જાય વ્યસ્ત પ્રમાણ એટલે ઈએ શેમાં થતો રહ્યો વ્યસ્ત પ્રમાણમાં અહીં આખી થિયરી પૂર્ણ થાય છે આઈ હોપ ત્રણે ત્રણ ક્વેશ્ચન આજના 47 48 અને 49 દરેકને સમજાઈ ગયા છે યાદ રાખજો 11મું અને ગઈકાલના લાસ્ટ વિડીયોનું 12માનું બેનું મિક્સઅપ કરીને ત્રણ ક્વેશ્ચન બન્યા છે જો વ્યવસ્થિત વિડીયો સાંભળ્યા છે તો બધું તમને આવડી જશે હા પણ કોઈ પણ ડાઉટ હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો બેટા ઓકે ચિંતા લેવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી થેન્ક યુ જય શ્રી